મહત્વના સમાચાર પાલનપુરથી. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક યોજાઈ, જેમાં દિશા અંતર્ગત આવરી લેવાયેલ યોજનાઓની વર્ષ 2021 અને 2022ના 31 ડિસેમ્બર 2021 અંતિત કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક સાંસદ પરબતભાઈ પટેલે બેઠકમાં જણાવ્યું કે માનવીય અભિગમ રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડી તેમના જીવનમાં પરિવર્તન લાવી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ગામડાઓના સર્વાંગી વિકાસ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફત નાણાં ફાળવવામાં આવે છે, તેનો લાભ વંચિત અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને મળે તેની તકેદારી રાખી વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરીએ. તેમણે જણાવ્યું કે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં પણ આપણી સરકારે વિકાસના કામો અટકાવવા દીધા નથી અને તંત્રએ કોરોના કાળમાં પણ ખૂબ કામ કર્યું છે, જે અભિનંદનને પાત્ર છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજનાઓ સહિતની યોજનાઓનો પ્રચાર પ્રસાર કરી વધુમાં વધુ લાભાર્થીઓને લાભ આપવા તેમણે અધિકારીઓને જણાવ્યું હતું. બેઠકમાં શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને સરળતાથી સુખ સુવિધા પ્રાપ્ત થાય તેવા વિકાસ કામોને પ્રાધાન્ય આપી તે કામો ઝડપથી પૂર્ણ કરીએ. તેમણે કહ્યું કે લોકોને જરૂરી સુવિધાઓ જેવી કે શિક્ષણ, પીવાનું પાણી, આરોગ્ય, રસ્તા, વીજળી, સિંચાઈ સહિત તમામ સુવિધાઓ આપવા તે વિસ્તારના અગ્રણીઓ અને ગ્રામજનો સાથે સંપર્ક કેળવી ગામના વિકાસ કામોને પ્રાધાન્ય આપીએ. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે અમલીકરણ અધિકારીઓને જણાવ્યું કે ફાળવેલ લક્ષ્યાંક પ્રમાણે વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરી જરૂરી સુવિધાઓ ઝડપભેર ઉપલબ્ધ બનાવી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક RI શેખે વિકાસકીય વિગતો રજૂ કરી હતી. બેઠકમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ, મનરેગા, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, શ્યામા પ્રસાદ મુખર્જી રૂરબન મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સર્વ શિક્ષા અભિયાન, નેશનલ રૂરલ ડ્રિંકિંગ વોટર પ્રોગ્રામ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, બેટી બચાવો બેટી પઢાઓ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કૌશલ વિકાસ યોજના, ડિજિટલ ઇન્ડિયા, સુગમ્ય ભારત સહિત વિવિધ યોજનાઓના કરવામાં આવેલ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ વારકીબેન પારગી, ધારાસભ્યો સર્વ મહેશભાઈ પટેલ, ગેનીબેન ઠાકોર, નથાભાઈ પટેલ, શિવાભાઈ ભુરિયા, કાંતિભાઈ ખરાડી, ગુલાબસિંહ રાજપૂત, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે સહિત જિલ્લા અમલીકરણ સમિતિના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.